મોરબી નજીકના વાંકાનેરના રાતાવીડા ગામમાં એક યુવકની માથામાં પથ્થર મારી હત્યા કરી નાખનાર બે આરોપીની વાંકાનેર પોલીસે ધરપકડ કરી હતી. વાંકાનેરના રાતાવીડા ગામ ખાતે રહેતા જગદીશ ઉર્ફે જગશી કુણપરાની અજાણ્યા ઇસમોએ માથામાં પથ્થરનો ગાળ ચીંકી હત્યા કરી નાખવાની ફરિયાદ વાંકાનેર પોલીસ મથકે નોંધાઈ હતી. પોલીસ તપાસ દરમિયાન એક મહિના પહેલા મોટરસાયકલની ચાવી કાઢી લેવા બાબતે થયેલ ઝઘડાની અદાવતમાં બે ઇસમોએ જગદીશભાઈની હત્યા કરી હોવાનું બહાર આવતા પોલીસે જગદીશની હત્યા કરનાર રાતાવીડા ગામ ખાતે રહેતા અને મૂળ મધ્યપ્રદેશના વતની આરોપી સંજય ઉકડિયા અને સંદીપ માલવીની ધરપકડ કરી હતી. આ અંગે વધુ તપાસ વાંકાનેર તાલુકા પોલીસ મથકના પીએસઆઈ જીઆર ગઢવી કરી રહ્યા છે. કાલિકા રોડ વિસ્તારમાં એક ફાયરિંગનો બનાવ બનેલો હતો અને ફાયરિંગના બનાવમાં કુલ 5 માણસો ઇજાગ્રસ્ત થયેલા હતા, જેમાં એક જે બાળક હતું 13 વર્ષનું વિશાલ બામણિયા એનું મૃત્યુ થયું હતું ફાયરિંગના કારણે, અને અન્ય 4 વ્યક્તિઓ જેમાં આરિફ મીર, ઇમરાન અને બે નાની દીકરીઓ સિફા અને મસીરાબેન એ 4 જણ ઇન્જર્ડ થયેલા હતા. એમાં જે ઇન્જર્ડ છે આરિફ મીર એની ફરિયાદના આધારે આપણે મર્ડર અટેમ્પ ટુ મર્ડર 120B આર્મ્સ એક્ટ મુજબનો જે ગુનો દાખલ કર્યો હતો, આ ગુનાની તપાસમાં બનાવના સ્થળેથી જે ઇન્જર્ડ વ્યક્તિ આપણને મળી આવેલ હતો જેની પાસેથી એક પિસ્તલ પણ મળેલી હતી એ ઇન્જર્ડ વ્યક્તિ છે. એ ઇન્જર્ડ વ્યક્તિને ગઈકાલે ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો રાજકોટ સિવિલ હોસ્પિટલથી અને એની જે પૂછપરછ કરી છે એની પૂછપરછના આધારે આજે રોજ એની અટક કરવામાં આવી છે. આ જે ઇન્જર્ડ વ્યક્તિ છે એ પોતે એનું નામ ધનજી કુંવર છે, ધનજી કુંવર ઉર્ફે સુરેશ ઇન્દ્રદેવસિંહ છે અને એ બલિયા યુપીના ડિસ્ટ્રિક્ટ બલિયાનો વતની છે અને ત્યાં જ એનું વતન છે. અને ધનજી કુંવર છે એની પૂછપરછ કરતા હાલના તબક્કે એવું જણાવે છે કે એની સાથે અન્ય બીજા 4 વ્યક્તિઓ આજે ગુનાને અંજામ આપવામાં આવેલા હતા મોરબી ખાતે, અને અન્ય 4 વ્યક્તિઓની સાથે એ પણ આવેલો હતો અને એણે આ જે ફાયરિંગનો બનાવ છે એ વખતે પોતે એણે ફાયરિંગ કરેલું હતું. એણે પોતે એની પાસે 2 પિસ્તલ હતી, જે બીજી પિસ્તલ હતી એ પણ પોલીસે રિકવર કરેલી છે. આ બનાવમાં એની પૂછપરછ રિમાન્ડ લઈને આગળના દિવસોમાં 14 દિવસના રિમાન્ડ લેવામાં આવશે, એની પૂછપરછ કરવામાં આવશે. એની સાથે જે અન્ય 4 વ્યક્તિઓ જે આરોપીઓ સામેલ હતા એ કોણ કોણ હતા, એ ક્યાંના વતની હતા, એની તપાસ કરવામાં આવશે. આ ધનજી કુંવર છે એનો જે ગુનાઈત ઇતિહાસ કહીએ તો યુપીના પૂર્વાંચલ વિસ્તાર જેવું યુપી બિહારનો જે બેલ્ટ છે પૂર્વાંચલનો એનો બહુ મોટો સાતીર અપરાધી છે, એક મોટો ગેંગસ્ટર છે. એની વિરુદ્ધમાં ટોટલ 27 જેટલા ગુનાઓ દાખલ થયેલા છે. 2006 થી 2016 વચ્ચે ટોટલ 27 જેટલા ગુનાઓ છે એની વિરુદ્ધમાં, એમાં 5 થી 7 મર્ડરના છે ગુનાઓ, 5 થી 6 એની વિરુદ્ધમાં અટેમ્પ્ટ ટુ મર્ડરના ગુનાઓ છે અને અસંખ્ય લૂંટ અને ધાડના ગુનાઓમાં એ વ્યક્તિ પહેલેથી સાતીર અપરાધી છે અને વોન્ટેડ હતો અને ગયા વર્ષે 2017 એરેસ્ટ થયેલો હતો. એ પછી એની ફરી વખત કોઈ ધરપકડ થયેલી નથી. એ સિવાય આ ધનજી કુંવર છે એની જે પૂછપરછ કરી અમે લોકોએ પ્રાથમિક, એ પૂછપરછમાં એ પોતે ઘર બતાવે છે સરણા વિસ્તારમાં, એ ઘર જ્યાં એ લોકો રોકાયેલા હતા 5 જણા, એ ઘરની તપાસ કરતા અમને લોકોને ખબર પડી છે કે એ જે ઘર છે એ દિગ્વિજયસિંહ ઉર્ફે દિગુભાઈ ભરતભાઈ નામના વ્યક્તિ પાસેથી લીધું હતું અને દિગ્વિજયસિંહે આ વ્યક્તિઓને આશરો આપવા માટે ઘરની વ્યવસ્થા કરવાનું જે હિતેન્દ્રસિંહ ઉર્ફે હિતુભા છે એણે વ્યવસ્થા કરવાનું કહ્યું હતું. એટલે આ ગુનાના કામે દિગ્વિજયસિંહ ઉર્ફે દિગુભા અને ભરત બોરીચા જેનું આ મકાન છે જેના નામે આ મકાનનો દસ્તાવેજ બોલતો હતો એ બંને જણની પણ આજે આ ગુનાની જે મદદગારી અને કોન્સ્પિરેસી આખી ટોટલી કરી છે એમાં એ લોકોની ધરપકડ કરી છે. આ ઉપરાંત જે 4થો વ્યક્તિ જેની ધરપકડ કરી છે એનું નામ છે સુરેન્દ્રસિંહ કરણસિંહ ઝાલા, જે હિતેન્દ્રસિંહનો ભાઈ છે. આ બનાવ બન્યા બાદ તુરંત જ પોલીસે એલસીબી અને પોલીસ સ્ટેશનની ટીમે જે હિતેન્દ્રસિંહનો ડેલો એનું ઘર છે એની ઝડપી કરી હતી અને એમાં એક લોડેડ પિસ્તલ એમના ઘરમાંથી મળી આવ્યું છે. આ પિસ્તલ છે એ જે બનાવના સ્થળેથી મળી આવેલી પિસ્તલ છે એની જેવી જ પિસ્તલ છે અને એ આના આધારે જે પિસ્તલ મળી આવી છે એના આધારે જે સુરેન્દ્રસિંહ છે એના ભાઈ હિતેન્દ્રના ભાઈ એની પણ ધરપકડ કરી છે. કુલ 4 લોકોની આજના દિવસે ધરપકડ કરવામાં આવી છે અને આગામી દિવસોમાં આ જે આરોપી છે એના રિમાન્ડ લેવામાં આવશે અને જે અન્ય આરોપી છે એના પણ રિમાન્ડ લેવામાં આવશે અને રિમાન્ડના આધારે આ ગુનામાં ટોટલ કેટલા લોકો બનાવને અંજામ આપવામાં સામેલ હતા અને કેટલા લોકો પાછળથી આજે કોન્સ્પિરેસી જે આખું કાવતરું જે થયું છે એમાં આ લોકોને રહેવાની વ્યવસ્થા અને અન્ય જે પણ વ્યવસ્થાઓ અહીંયા કરવામાં આવી હતી એ કોણ કોણ સામેલ હતું એ તમામની ધરપકડ કરવામાં આવશે. હાલના તબક્કે જે આપણી પાસે જે આરોપી છે ધનજી કુંવર એની જે પૂછપરછ કરી છે એમાં જે એવું જ કહે છે કે આરિફ મીર છે એને એમને ટાર્ગેટ કરવાનો હતો, પરંતુ કોના દ્વારા ટાર્ગેટ આપવામાં આવ્યો હતો અને કોણ આની પાછળ હતું એ એની વધુ પૂછપરછ કરવામાં જ ખુલવા પામશે. એક સાતીર અપરાધી છે, પૂછપરછમાં સહકાર નથી આપતો, પરંતુ એના રિમાન્ડ લઈશું અને એની પૂછપરછ કરીશું ત્યારે 100% આગળના અન્યની કડીઓ ખુલવા પામશે. હાલના તબક્કે પૂછપરછમાં એ કોઈપણ પ્રકારના પૈસા કેટલા નક્કી થયા તેવું કશું કહેતો નથી,
પરંતુ એવું કહેતો કહે છે કે જે બનાવ અંજામ આપી દે એ પછી એમને પેમેન્ટ કરવાનું હતું. ટોટલ આરોપી પાસેથી જે તે બનાવ સ્થળે જે એક પિસ્તલ મળી એ કબજે કરી છે. બીજી એક પિસ્તલ આરોપીને પકડ્યો, આરોપી જયારે ભાગતો હતો ત્યારે કાર નીચે પડી ગઈ હતી, એ પિસ્તલ પણ પોલીસે કબજે કરી લીધી છે. અને અન્ય એક પિસ્તલ છે મુદ્દામાલ તરીકે, આપણે જે હિતુભા છે એનો ડેલો, જે સુરેન્દ્રસિંહ નો ભાઈ છે એના ડેલા એના ઘરેથી કબજે કરેલી છે. આરોપી પાસેથી અત્યારે હાલના તબક્કે અન્ય બીજી કોઈ વસ્તુ કબજે કરેલી આરોપીઓ કાલિકા પ્રોપમાં કેવી રીતે પહોંચે? આરોપીઓની સાથેના જે માણસો છે એ લોકો પહેલેથી મોરબીમાં આવેલા હતા અને મોરબીના કાલિકાપટના વિસ્તારથી માહિતગાર થઈ ગયેલા હતા એવું એ પોતે જણાવે છે. કે એના જે અન્ય સાથીદારો છે કાલિકાપટ વિસ્તારથી માહિતગાર હતા એટલે એને ફક્ત આવીને આ જે ગુનાને અંજામ જ આપવાનો. આજે ઘરમાંથી ફાયરિંગ થયું છે સાહેબ, એ ઘરમાં કઈ રીતે પહોંચી? આજે ઘરમાંથી ફાયરિંગ થયું છે ને કાલિકાપટ વિસ્તારમાં, એમાં કઈ રીતે? એની અત્યારે જે પૂછપરછ કરી છે એમ એવું જણાવે છે, બાઇક પર પાછળ બેઠેલો હતો અને જે ફાયરિંગ કર્યું એ લોકોએ એ પછી બાઇક થોડું ફંગોળાઈ ગયું હતું અને બાઇક પરથી પડી ગયો હતો અને બીજો બાઇક સવાર જે આગળ હતો એ ભાગી ગયો હતો. એટલે આ બાઇક પરથી એકલો પડી ગયો હતો અને દોડાદોડીમાં એ ઘરમાં સંતાઈને ટોયલેટમાં છુપાઈ ગયો હતો અને ટોયલેટમાં પબ્લિક એની સામે ઘસી આવી એટલે એને ત્યાંથી પણ એને ફાયરિંગ કર્યું હતું. એ જ વસ્તુ આપને કહું છું કે આ જે ધનજી કુંવર છે એટલો સાતીર અપરાધી છે કે આગળ કોણ કોણ એની સાથે સામેલ હતું અને મુખ્ય પોતે એ વ્યક્તિ હતો કે અન્ય કોઈ વ્યક્તિ મુખ્ય આરોપી હતો જેણે આખી સોપારી લીધી હોય અથવા એવું કંઈ કર્યું હોય તો એ અત્યારે હાલના તબક્કે જણાવતો નથી. પરંતુ રિમાન્ડ લઈશું, ફક્ત 24 કલાક થયા છે એની પૂછપરછ કરે, ઘણી બધી વિગતો ખુલવા પામી છે એટલે આવનારા દિવસોમાં જયારે એના રિમાન્ડ લઈશું 2 વીકના એ દરમિયાન અન્ય જે વ્યક્તિઓ સામેલ હતા એ બધું મળી જશે. એની તપાસ ચાલુ છે, એની તપાસ ચાલુ છે. સરાડા વિસ્તારમાં મકાન છે અને ભરત બોરીચાનું મકાન છે અને ભરત બોરીચા પાસેથી દિગુભાઈ લીધું હતું હિતુભાના કહેવાથી. એફએસએલમાં આપણે જે વેપન કબજે કર્યા છે 3, એમાંથી જે 2 વેપન બનાવ સ્થળેથી મળ્યા છે અને જેની સાથે જે રાઉન્ડ મળ્યા છે આપણી પાસે, ખાલી જે કેસ એમટી કેસીસ મળ્યા છે ફાયર થયેલા રાઉન્ડના એમટી કેસીસ અને જે લાઈવ રાઉન્ડ મળ્યા છે એની એફએસએલમાં બેલેસ્ટિક રિપોર્ટ આવશે. એના પરથી જ ખ્યાલ આવશે કે આ રાઉન્ડ છે કયા વેપનનો છે, આ રાઉન્ડ છે કયા વેપનનો છે અને આ રાઉન્ડ જે ખાલી કેસીસ મળ્યા છે કયા પિસ્તલમાંથી ફાયર થયા છે. હાલના તબક્કે બેલેસ્ટિક રિપોર્ટ આવશે ત્યારે જ આપણને ખ્યાલ આવશે કે ફાયરિંગ કયા પિસ્તલમાંથી થયેલી છે અને બનાવના સ્થળેથી આપણને જે પણ રાઉન્ડ મળેલા છે એ રાઉન્ડની પણ આપણે તપાસ કરવા મોકલીશું અને હોસ્પિટલમાંથી પણ જે પણ ઇન્જર્ડ થયેલા છે હોસ્પિટલમાંથી જેના બોડીમાંથી રાઉન્ડ મળેલા છે એ રાઉન્ડને પણ આપણે એફએસએલમાં સાયન્ટિફિક બેલેસ્ટિક રિપોર્ટ માટે મોકલી આપીશું.